નમસ્કાર, હું છું ગોપી ખાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસે મામલો રજીસ્ટર કર્યો છે. પદયાત્રા કાઢવાની એ પણ પરવાનગી વગરની પદયાત્રા કાઢવાની તેને લઈને આ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આપણી સાથે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જોડાયા છે. ગોપાલભાઈ, શું કહેશો? કારણ કે જે રીતે આ પદયાત્રા કાઢવામાં આવી છે, ખાસ કરીને ચૈતર વસાવાનું એવું કહેવું છે કે હવે તેઓ જેલ ભરો આંદોલન માટે સરકારને ધમકી આપી રહ્યા છે, ચીમકી આપી રહ્યા છે. ચૈતરભાઈ વસાવાએ મંજૂરી વગર પદયાત્રા કાઢી એવા પ્રકારની એફઆઈઆર ચૈતરભાઈ સામે થઈ છે. એટલે ગુજરાતની ભાજપની સરકાર, હર્ષ સંઘવી અને પોલીસવાળા એ લોકોનું સ્પષ્ટ એવું માનવું છે કે સરકારની મંજૂરી વગર ડ્રગ્સ વેચો તો હર્ષ સંઘવીને કોઈ તકલીફ નથી, સરકારની મંજૂરી વગર દારૂ વેચો, હોમ ડિલિવરી કરો તો હર્ષ સંઘવીને વાંધો નથી, સરકારની મંજૂરી વગર નકલી ટોલ નાકા ખોલો, નકલી કેમિકલ વેચો, નકલી નકલી કરો તો હર્ષ સંઘવીને કોઈ વાંધો નથી, સરકારની મંજૂરી વગર રેતીનું ખનન કરો, રેતી ચોરી કરો તો હર્ષ સંઘવીને વાંધો નથી, સરકારની મંજૂરી વગર થાનગઢમાંથી કાર્બોસેલ કાઢી અને ગેરકાયદેસર વેચો તો હર્ષ સંઘવીને વાંધો નથી. હર્ષ સંઘવી ભાજપ અને પોલીસને વાંધો એટલો જ છે કે મંજૂરી વગર પદયાત્રા કરવી નહીં. પદયાત્રા એટલે ચાલવું, એટલે કે ચાલવાની પણ હવે ભાજપ અને હર્ષ સંઘવી પાસેથી અમારે મંજૂરી લેવાની છે. ચાલવાની મંજૂરી નહોતી એટલે ગુનો દાખલ થયો. ગુજરાતના લાખો લોકો બુટલેગરો, ગુંડાઓ, બદમાશો, માફિયાઓ, જમીન માફિયાઓ, ગૌચર ચોરો, આ લોકો વગર કોની મંજૂરી લઈને ખોટા ધંધા કરે છે? તો ત્યાં કેમ ભાજપને કે હર્ષ સંઘવીને કે પોલીસને વાંધો નથી? અને એક પદયાત્રા જનતાના મુદ્દા માટે કાઢી ચાલીન જવાની વાત છે, કોઈ બીજી વાત જ નથી. તો હવે ચાલવાની મંજૂરી લેવાની રોડ ઉપર, તો આ તો કઈ કઈ મતલબ અંગ્રેજો કરતા હોય તે આ તો વિકૃત માનસિકતાની ભાજપ સરકાર છે એવું મારું કહેવાનું છે. સાથે ચૈતર વસાવા ઉપર જે ધારા તહેત ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે, એટલે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ને લઈને તેમના ઉપર મામલો રજીસ્ટર કરવામાં આવ્યો છે, તમારું શું માનવું છે? કારણ કે જે રીતે પદયાત્રા કાઢવામાં આવી હતી પોલીસનું, અને એક સ્પષ્ટ જાહેરનામું છે કે મંજૂરી કોઈ પણ પ્રકારની રાજનીતિક રેલી કરવી હોય તો મંજૂરી લેવી પડે. આમાં તો ચૈતર વસાવા મંજૂરી, દારૂ વેચવાની મંજૂરી કોણે આપી છે? અને ગુજરાતના કયા ગામમાં દારૂ નથી મળતો? તો હર્ષ સંઘવી જવાબ આપે કે હર્ષ સંઘવીની મંજૂરી લઈને દારૂ વેચાય છે ગુજરાતમાં? ડ્રગ્સ કઈ દુકાને, કયા આઈસ્ક્રીમ પાર્લરમાં ને કયા પાન પાર્લરમાં ડ્રગ્સ નથી મળતો? કયા સિટીમાં ડ્રગ્સ નથી મળતું? તો એની પરમિશન કોણે લીધી, કોની પાસેથી લીધી? ચાલવાની મંજૂરી લેવાની, પદયાત્રા એટલે ચાલવું, રાજકીય હોય કે સામાજિક હોય ચાલવાની મંજૂરી કેવી હોય? પોલીસ તો મન ફાવે એવા જાહેરનામા કાઢી નાખશે, પણ ગુંડાઓ, બદમાશો, માફિયાઓ તો પોલીસના જાહેરનામા માનતા નથી. આખા ગુજરાતની અંદર બેફામ રેતી ચોરી ચાલે છે, કોની મંજૂરીથી ચાલે છે? હર્ષ સંઘવીએ મંજૂરી આપી છે રેતી ચોરી કરવાની, તો ત્યાં કેમ પોલીસને તકલીફ નથી પડતી કે મંજૂરી વગર રેતી ચોરી થાય છે, મંજૂરી વગર જમીન પચાવી પાડવામાં આવે છે, મંજૂરી વગર વ્યાજ માફિયાઓ બેફામ ફરી રહ્યા છે, મંજૂરી વગર શિક્ષણ માફિયાઓ વાલીઓને લૂંટી રહ્યા છે, મંજૂરી વગર મેડિકલ માફિયાઓ નબળી ક્વોલિટીની દવાઓ વેચી રહ્યા છે, મંજૂરી વગર ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, મંજૂરી વગર ટોલ નાકા ઉપર ગેરકાયદેસરની ઉઘરાણીઓ થઈ રહી છે, ખોટી ઉઘરાણીઓ ટોલ નાકા પર થઈ રહી છે, આ બધી જ વસ્તુ મંજૂરી વગર થાય છે કે હર્ષ સંઘવીની મંજૂરી લઈને થાય છે? જો હર્ષ સંઘવીને ડ્રગ્સ વેચાય, દારૂ વેચાય, ટોલ નાકા પર ગેરકાયદેસર ટોલ ઉઘરાવાય એમાં વાંધો ન હોય, તો ચૈતર વસાવા જનતા માટે પદયાત્રા કરે ને ચાલીને જાય એમાં શું વાંધો પડે છે? પણ એમને તો એવું લખ્યું છે, કારણ કે એફઆઈઆર ની અંદર જ આ લખેલું છે ગોપાલભાઈ, કે રસ્તો જાહેર માર્ગ ને બંધ કરી દેવામાં આવ્યો હતો જયારે તેમની પગયાત્રા નીકળી ત્યારે એ રસ્તાને બંધ કરી દેવામાં આવી હતી. ગોપીબેન, આ ઘટના કઈ તારીખે બની, રસ્તો બંધ કરી દેવાની? 3 તારીખ. એફઆઈઆર કઈ તારીખે થઈ? આજે કરવામાં આવી. આજે થઈ? તો આટલા બધા દિવસ સુધી શું હર્ષ સંઘવીને નહોતી ખબર કે રસ્તો બંધ થઈ ગયો છે, આ ગુનો છે, આ ખોટું છે? આ 3 તારીખની ઘટનાની એફઆઈઆર 9 તારીખે લખી, તો હર્ષ સંઘવીને આટલા દિવસ સુધી શું હતું, શું હતું, ક્યાં મગજ ચાલતું હતું? પોલીસને નથી ખબર? તો તે જ દિવસે
ત્રણ તારીખે જ કેમ ના પકડ્યા? ત્રણ તારીખે જ કેમ એફઆઈઆર ના થઈ? ત્રણ તારીખે જ કેમ બધી જાહેરાત ના થઈ? આટલા દિવસ સુધી શું ચાલુ? ચૈતર વસાવા જનતાના મુદ્દા માટે લડે છે, જનતા સાથે રાખીને લડે છે, એટલે એને રોકવા માટે, એને તોડી પાડવા માટે, જબરજસ્તી કરીને, ડરાવી ધમકાવીને ભાજપમાં લઈ જવા માટે અગાઉ પણ એમની ઉપર એક એફઆઈઆર ખોટી આવી રીતે કરવામાં આવી હતી. અને છતાંય પણ ચૈતરભાઈ એક જબરજસ્ત આદિવાસી યુવાન છે, બિરસા મુંડાની વિચારધારા સાથે જોડાયેલ વ્યક્તિ છે. અગાઉની એફઆઈઆર થી પણ ચૈતરભાઈ ડર્યા નહીં, લલચાયા નહીં, ભાજપમાં જોડાયા નહીં, એટલે ફરીથી એની ઉપર પાછી જૂઠી એફઆઈઆર થઈ. અને જેની એફઆઈઆર થઈ ચાલવાની મંજૂરી નહોતી લીધી. હવે ચાલવાની મંજૂરી હરસંઘવી પાસેથી લેવાની અમારે? તો આ ગુજરાત છે ભારત દેશનું, આઝાદ ભારતનું રાજ્ય છે કે પછી અંગ્રેજોના શાસનમાં આલે છે? અંગ્રેજોના, એટલે તમને એવું લાગી રહ્યું છે કે જાણી જોઈને એફઆઈઆર કરવામાં આવી? બેન, આ દેશમાં, ભારત દેશમાં, ગુજરાત રાજ્યમાં, દુનિયાની અંદર ઇતિહાસમાં નોંધ લેવાય એવી દાંડી માર્ચ થઈ, દાંડી પદયાત્રા. ગાંધી બાપુ અંગ્રેજોની સરકારમાં સાબરમતી આશ્રમથી હાલી અને દાંડી સુધી ચાલીને ગયા, પદયાત્રા કરી. અંગ્રેજોએ ગાંધીજી ઉપર એફઆઈઆર નહોતી કરી ચાલવા બાબતની, પદયાત્રા બાબતની. અને આઠ પાસ હર્ષસંઘવીએ એફઆઈઆર કરાવી છે. શરમ જેવી ચીજ હોય ને તો માફી માંગવી જોઈએ ગુજરાતની જનતાની. જે ગુજરાત દાંડી યાત્રા માટે વિશ્વની અંદર પ્રખ્યાત છે, જે ગુજરાતની દાંડી યાત્રાથી આઝાદીનો પાયો નખાયો, જે ગુજરાતની દાંડી પદયાત્રાથી ગાંધી દુનિયાની અંદર છવાઈ ગયા, એ જ ગુજરાતમાં પદયાત્રા માટે હર્ષસંઘવીએ એફઆઈઆર કરાવી? શરમ આવવી જોઈએ ભાજપ વાળાને. સરકારો તો આવશે ને જશે, આજ ભાજપ છે કાલે નહીં હોય, પણ આટલી બધી હલકટ માનસિકતા સાથે સરકારમાં બેસવું ન જોઈએ. અને ચૈતર વસાવાએ શેના માટે પદયાત્રા કાઢી? ચૈતર વસાવાએ પોતાના માટે કાઢી? ચૈતર વસાવાએ બુટલેગરોના સમર્થનમાં પદયાત્રા કાઢી? ચૈતર વસાવાએ ડ્રગ્સ માફિયાના સમર્થનમાં કાઢી? કે ચૈતર વસાવાએ ગુજરાતની જનતાના હક અને અધિકાર માટે પદયાત્રા કાઢી? તો પદયાત્રા તો ગાંધી બાપુએ કાઢી, પણ અંગ્રેજો જેવા, અંગ્રેજો જેને આપણે અંગ્રેજ કહીએ, એને એફઆઈઆર નહોતી કરી. આ અંગ્રેજો કરતા સવાયા નીકળ્યા. અંગ્રેજોના વારસદારો છે આ બધા જે પદયાત્રા ઉપર એફઆઈઆર કરે છે. અને મારું તો બેન એટલું કહેવાનું છે કે કાંઈ વાંધો નહીં, જોર જુલમ જબરજસ્તી જે કાંઈ તમારાથી થાય એવું હોય એ કરી લેજો. શરમ નો રાખતા, ઇમોશનમાં, લાગણીમાં તણાઈ ન જતા. જે દિવસે સરકારો બદલાઈ જશે તે દિવસે સહન કરવાની શક્તિ સાથે જ કરજો જેટલું તમારા થાય એવું હોય. આજ પોલીસ, આજ સરકાર કાલ તમને પકડશે, ઢસડશે અને જે જુલમ થશે કરશે. અમે છોડી નથી દેવાના. આ કેવી દાદાગીરી થઈ ભાજપ વાળાની? પદયાત્રા ઉપર એફઆઈઆર? તો જે જે લોકો આ ષડયંત્રમાં, આ દુષ્ચક્રમાં સામેલ છે, એને, એ બધા લોકોને મારી વિનંતી છે, સહન કરવાની શક્તિ હોય એટલો જુલમ કરજો. સરકારો બદલાશે તે દિવસે તમારો હાથ પકડવા હર્ષસંઘવી નહીં આવે, અને હર્ષસંઘવીનો હાથ પકડવા અમિત શાહ નહીં આવે. આ ચોખ્ખી વાત છે. ગોપાલભાઈ, તમે કહી રહ્યા છો, પરંતુ જે રીતે ત્યાં આગળ આ પગયાત્રા કરવામાં આવી, પગયાત્રા કારણ કે ચૈતરભાઈ સાથે પણ વાત થઈ, ચૈતરભાઈ એવું કહી રહ્યા છે કે જે ખનન માફિયા છે તેની વિરુદ્ધમાં આ પગયાત્રા હતી, એટલે ખનન માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ, એની જગ્યાએ ચૈતર વસાવા ઉપર કાર્યવાહી કરવી. તો ખનન માફિયાઓએ પરમિશન લીધી હશે હર્ષસંઘવીની, તો જ નવ કાર્યવાહી થાય ને. ચૈતરભાઈએ પરમિશન ચાલવાની નતી લીધી તો એફઆઈઆર થઈ. ખનન માફિયાઓએ હર્ષસંઘવીની પરમિશન લીધી હશે તો ખનન માફિયાને પરમિશન છે, ખોટું કરવા વાળાને પરમિશન છે, ચોરી કરવા વાળાને પરમિશન છે, ભ્રષ્ટાચાર કરવા વાળાને પરમિશન છે, ડ્રગ્સ વેચવા વાળાને પરમિશન છે, પણ આ બધા જ બાબતોનો વિરોધ કરવા વાળાને પરમિશન નથી. આ કેવી વાત થઈ? કેટલી બેશરમી કહેવાય. હું તો મારા પોલીસના, કેમ કે હું પોલીસમાં રહી છું, કે પોલીસના મિત્રોને વિનંતી કરીશ કે આઠ પાસના ચક્કરમાં તમારું ભવિષ્ય અને પેન્શન વાળી નોકરી બરબાદ થાય એવા ધંધા ન કરો. સરકારો બદલાતી રહેશે, સહન તમારે કરવું પડશે. એટલી બધી હદે ગુલામી અને દલાલી કરવાની જરૂર નથી. કાયદા પ્રમાણે કરો, મજા કરો, ક્યાં ના પાડે છે કોઈ. પણ એક આવા વ્યક્તિની ગુલામી અને દલાલી કરવા માટે આપણે નથી અહીંયા. ચૈતર વસાવાએ શું ખોટું કર્યું પદયાત્રા કાઢીને? ખનન માફિયાઓના કારણે આસપાસના અનેક ગામડાના રહીશો ત્રાસ અનુભવે છે, તકલીફ અનુભવે છે. ખનન માફિયાના બેફામ ચાલતા મોટા મોટા હેવી ટ્રકોના કારણે અવારનવાર એક્સિડન્ટ થાય છે, લોકોનો જીવ જાય છે,
ખનન માફિયાઓના કારણે એ વિસ્તારના તમામ રોડ રસ્તાઓ તૂટી જાય છે, ખનન માફિયાઓના કારણે એ વિસ્તારની ખેતી બરબાદ થાય છે, ખનન માફિયાઓના કારણે એ વિસ્તારનું પર્યાવરણની અંદર અસંતુલન પેદા થવાના કારણે લોકો બીમાર પડે છે, તો ખનન માફિયાના કારણે આસપાસના વિસ્તારમાં અનેક તકલીફો થતી હોવાથી ચૈતરભાઈએ જનતા માટે થઈને મુદ્દો ઉઠાવ્યો, તો ચૈતરભાઈ ઉપર FIR પદયાત્રાની કરી. તો અમે એટલું જ કહેવા માંગીએ છીએ, જે કોઈ લોકો હોય, ભાજપના માણસો હોય કે સરકારી માણસો હોય, તમારામાં સહન કરવાની જેટલી શક્તિ હોય એટલો જ જુલમ કરજો. સમય પલટાશે, આજે તમે ઉપર બેઠા છો, કાલે અમે ઉપર બેઠા હશું, નીચે આવશો ત્યારે મજા નહીં આવે. હવે આગળ લીગલી શું કાર્યવાહી કરશો? લીગલી બેન, આ લડાઈ લીગલી છે જ નહીં, આ પોલિટિકલ લડાઈ છે, આ જનતાની લડાઈ છે, આ લીગલ ફાઇટ લડતા નથી અમે. કોઈ ચૈતરભાઈ કઈ વકીલ નથી કે જજ નથી કે પોલીસ નથી, અને હર્ષ સંઘવી જજ કે પોલીસ કે વકીલ નથી. આ પોલિટિકલ લડાઈ છે, રાજનીતિક લડાઈ છે, રાજનીતિક બદલાની ભાવનાથી અમારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. ચૈતરભાઈ જનતા માટે લડે છે, રાજનીતિના પ્લેટફોર્મ પરથી જનતાનો અવાજ ઉઠાવે છે, એટલે હર્ષ સંઘવી અને ભાજપને ચૈતરભાઈથી વાંધો છે, એટલે અમારી સામે રાજકીય બદલાની ભાવનાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. તો આગળનું પગલું પણ રાજકીય રહેશે, કોર્ટ કચેરીની લડાઈ તો એની રીતે ચાલતી રહેશે, પણ હું વારંવાર કહું છું, ફરીવાર કહું છું કે જે જે લોકો આ ષડયંત્રોમાં સામેલ છે, જે જે લોકો આમ આદમી પાર્ટીને તોડી નાખવાનો હાથો બને છે, જે જે લોકો આમ આદમી પાર્ટીના નેતાઓને હેરાન કરવા માટે હાથો બને છે, એ બધાને એટલી જ વિનંતી છે, સહન શક્તિ હોય એટલું જ તે અમારા ઉપર દમન કરજો. સરકારો બદલાશે એટલે મજા આવવાની બંધ થઈ જશે. બિલકુલ ગોપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.